અને સીધો સંપર્ક છે. હવે વાત એ રહી કે એ દીકરી ઉપર, એ મહિલા ઉપર કોને બળાત્કાર કર્યો, કઈ રીતે થયો, કેવી ઘટના ઘટી, કેટલા સમયની ઘટના ઘટી, એના ઉપર જતા પહેલા એક વાત બહુ સ્પષ્ટ કરવા માંગુ છું કે દીકરી કે મહિલા એને આ પીડિત કન્ડિશન ની અંદર જે રીતે બહાર આવી છે, જે રીતે એના મુદ્દા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને 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 નિંદા કરવાને બદલે એ પોતાની જાજકી રીતે એની સત્તાની અંદર નિષ્ફળતાને જાહેરમાં એક સ્ટોરી બોલવાને બદલે એ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ એવું બોલે છે કે અમે જ્યાં સુધી ભાનુશાળી ઉપર આરોપો સિદ્ધ નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પણ રીતે એના ઉપર પગલા લેવા નથી. મારે અહીંયા કિસ્સો એક યાદ અપાવો છે કે જયારે કોન્સ્પિરસી ની એક ઘટના ઘટી હતી અડવાણીજી ઉપર, ત્યારે એમને એક ખાલી એક જૈન હવાલા કાર્ડની ડાયરીમાં ખાલી નામ નીકળ્યું હતું અને એ ઘડીએ એ ક્રિમિનલ કોન્સ્પિરસીના ભાગ ઉપર અડવાણીજીએ રાજીનામું મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે આપી દીધું હતું અને એની ગુણવત્તા બતાવી હતી, એની ક્વોલિટી બતાવી હતી અને એ બાદ પછી એ પોતે ફરી ચૂંટાણા હતા અને પાર્લામેન્ટમાં ગયા હતા. આ ભારતીય જનતા પાર્ટીનો ભૂતકાળનો દાખલો છે. અત્યારે આ ભારતીય જનતા પાર્ટીનો વર્તમાન દાખલો એ કેમ સુસંગત મેચ થતો? પરિસ્થિતિ એ છે કે આજે આજે જે પરિસ્થિતિમાં જે રીતે ભારત જે રીતે લૂંટાઈ રહ્યો છે, જે બરબાદ થઈ રહ્યો છે, જે મહિલાઓની પરિસ્થિતિ નાજુક બની રહી છે, આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી પોતે આના ભાગીદાર બની ગયા હોય અને પોતે એમાં ઇન્વોલ્વ હોય અને પછી પોતે આ વાતની વાત કરે છે. યુવતી ઉપર હની ટ્રેપ ને લઈને વાત કરવામાં આવી રહ્યો છે, તો આ હની ટ્રેપ તરીકે જોવું કે પછી દુષ્કર્મ ની રીતે જોવું? નહીં સિદ્ધાર્થ, હું એક તમને સ્પષ્ટતા કરું. હવે જે કઈ ઘટના ઘટે છે 5 દિવસ ની પછી બધું મને ફેબ્રિકેટેડ સ્ટોરી લાગે છે. આની અંદર એક ભીનું સંકેલાઈ જશે. આ પરિસ્થિતિની અંદર આ ટ્રેક ઉપર ગાડી જઈ રહી છે. વાત એ નથી, આ દેશની મહિલા, આ દેશનો નાગરિક, આ દેશને શું વિચારવાનું આ કિસ્સા ઉપરથી, એ વાત હું મૂકવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીનું એવો ડર, એવી દંડીકી કેમ નથી આ દેશમાં કે સત્તામાં બેઠેલા લોકો ત્યાં કામ કરે? એક મહિલા તમારા ઘરને દ્વારે આવી, તમારી મજબૂરી થઈને આવી, એના કામ ને લઈને આવી, તો તમે એનો ખોરાક જ બનાવવાનો? એને બીજો કોઈ ઉપયોગ નહીં સૂજો એને મદદ કરવા માટે? અરે ચાહે એ મહિલાની દાનત પૂરી હશે પણ તમે તો સત્તાધીશો છો, તમે એને ડ્રોગિયર પાટા ઉપર લાવી શકતા હતા. એ ટ્રેક ચૂકી ગઈ હતી મહિલા, તો એને ટ્રેક ઉપર લાવી શકતા હતા તમે. તમે તો સામુ એને ટ્રેક નો ઉપયોગ કરી એને ભોગ બજાતો ને ભોગ કર્યો. આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ આ ઘટનાને, આ પરિસ્થિતિને એક બહુ કડા નિંદા સાથે વખોડે છે અને આવી ઘટના બનશે ત્યાં સુધી આ દેશની અંદર આપણે ગમે એટલા વિદેશમાં પોળા થઈને ફરીએ આ નહીં, પાર્લામેન્ટમાં ગમે એટલી સુસંગત વાતો કરીએ, પાર્લામેન્ટની અંદર ગમે એટલી ચિચિયારી બોલાવીએ, ગમે એટલી મિમિક્રી કરીએ, પણ તમારા દેશની નારી, તમારા દેશની નારી જે રીતે પીડા રહી છે, એ પીડા ભોગવવાની પરિસ્થિતિમાં જ્યાં સુધી તમારી સંવેદના સ્થાપિત નહીં કરો ત્યાં સુધી મનાભાઈ પ્રેસ કોન્ફરન્સ આપે સાંભળી.